हेलो स्टूडेंट, यूट्यूब चैनल पर हूँ जिग्नेश बोदरिया, आप सर्वनो हार्दिक स्वागत करो छो। विद्यार्थी मित्रों, गणित विषय तुमने खूब जी अघरो लागो छे खरो ने? तो चलो आपने तेने बहुत सरल अने रसप्रद बनावे। सो लेट्स गो अवर यूट्यूब चैनल। हवे आपणे जोशो प्रश्न नंबर 3। अल्पविराम मूको अने भारतीय संख्या लेखन पद्धतिमां लखो। ભારતીય પદ્ધતિમાં આપણે પ્રશ્ન બેમાં શું જોયું કે શબ્દમાં લખ્યું હતું આપણે અંકમાં કન્વર્ટ કરી દે, પણ એની ઉલટું છે કે અંકમાં લખ્યું છે અને તેને એમાં કન્વર્ટ કરવાનું છે શબ્દમાં લખવાનું। પણ સૌથી પહેલા આપણે અલ્પવિરામ મૂકશું, પણ એને પણ આપણે એમ કરીશું બોક્સ ઓકે કરીશું। અહીં જો કેટલી સંખ્યા આવી છે 875 957 62 એટલે કે એકમ દશક 100000 10000 લાખ 10 લાખ અને કરોડ એટલે કે 8 કરોડ 75 લાખ 95000 762। તો જો 8 કરોડ 8 કરોડ ક્યાં આવશે? અહીંયા આવશે, બરાબર છે। ત્યારબાદ 75 લાખ એ ક્યાં આવશે? અહીંયા આવશે। ત્યારબાદ 95000 એટલે કે 95 અને 762 એટલે 7 6 2 બરાબર છે। ત્યારે જો 856 628 અને 3 એકમ દશક 100 50 10000 લાખ અને 10 લાખ તો શું આવશે? 85 લાખ 47000 283 85 લાખ અને શું આવશે? 8 5 ત્યારબાદ 46000 એટલે કે 4 6 અને 283 2 8 46000 અલ્પવિરામ મૂકવાનું છે અને તેને શું કરવાનું છે? સંખ્યામાં લખવાનું છે। તો અલ્પવિરામ ક્યાં આવશે? સૌથી પહેલા અલ્પવિરામ અહીંયા આવશે। આ કઈ પદ્ધતિ છે? ભારતીય। પછી અલ્પવિરામ અહીંયા અને ક્યાં આવશે? અહીંયા। તો જો 8 કરોડ 75 લાખ 95000 765 બીજું 283 કેટલા એમ આવશે? પછી 1 2 એમ છોડીને થઈ ગયું। તો જો 85 લાખ 46000 283 અને ત્રીજું 3 છોડીને પછી 2 2 એમ છોડીને તો શું થઈ ગયું? 9 કરોડ 99 લાખ 46000। તો 3 6 કયા કયા? 8 કરોડ 75 લાખ 95000 762 85 લાખ 46000 283 9 કરોડ 99 લાખ 46000। તો પ્રશ્ન 3 અહીંયા પૂરો થઈ છે। હવે આપણે પ્રશ્ન નંબર 4 માં જોઈએ કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો, બરાબર છે। હવે જો સૌથી પહેલા અહીંયા કહેવા છે કે એકમ દશક 100 હજાર 10000, પણ આપણે આંતરરાષ્ટ્રીય છે આપણે કેમ એમ કહેતા હતા કે 1000 10000 લાખ 10 લાખ કરોડ એમ આપણે ગણવાનું નથી, આપણે ઉલટી રીતે ગણવાનું। કઈ રીતે? એકમ દશક 100 હજાર 10000 ત્યાં સુધી છે 10000 પછી 100000 પછી મિલિયન અને 10 મિલિયન એ રીતે કૌન ગણી લખીતા છે 1 2 3 4 5 6 7 8 એટલે પાછળથી લખવાનું શરૂઆત કરીશું। કઈ રીતે? અહીં જો સૌથી પહેલા માં આવશે 2 પછી કેટલા આવશે 9 પછી 0 પછી 1 2 9 8 અને 7 તો જવાબ શું બને? જો 78,921,092 શું વચાય? 78,921,092 બરાબર। હવે અહીંયા શું કીધું છે કે અલ્પવિરામ મૂકવાના છે, તો આંતરરાષ્ટ્રીયમાં 3 3 ઉપર અલ્પવિરામ મૂકવાનું, તો 1 2 3 એક અલ્પવિરામ અહીંયા 1 2 3 એક અલ્પવિરામ અહીંયા। જો 78,921,092 હવે બીજો દાખલો જો એકમ દશક 100
हजार, दस हजार, सौ हजार ने मिलियन, तो सौ आपसे एक एक त्रण चार पांच छह ने सात तभी पास दे रखो त्रण पची आठ पची बी पची बी पची पांच चार ने सात तो सौ आपसे सात मिलियन चार सौ बावन हजार बस्तों ने क्या सी बल्बर हमको पहले बिजली की जरूरत है यहाँ और दो भी ने भैया तो सुन देंगे सात मिलियन चार सौ बावन हजार बस्तों ने क्या सी मैंने तुझे ज़्यादा बोला था एक बे त्रण चार पांच छह सात ने आठ तो पांच हजार को बे छः जीरो जिसको आपसे एक पांच आठ नौ 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 और पे आप क्या करोगे एक बे त्रण नहीं एक बे त्रण नहीं तो सौ आपसे नौ आठ मिलियन नौ सौ पचास हजार एक सौ ने बे अब पर दी जाए सौ आपसे यहाँ अठहत्तर मिलियन नौ सौ एक बीस हजार बारह सात मिलियन चार सौ बावन हजार दो सौ त्यासी नौ आठ मिलियन नौ सौ पचास हजार एक सौ ने बे વિદ્યાર્થીઓ અહીંયા અને અહીંયા હજુ હવે દાખલા બાકી છે પણ તમારે પાઠ્યપુસ્તકમાંથી એ તમારે સોલ્વ કરવાના આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 પૂરો થાય છે બરાબર છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા વિદ્યાર્થી તમારા મોટા મિત્રોને પણ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બરાબર થેન્ક યુ આભાર શુક્રિયા